સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી અંગે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વખતે રાજ્ય ચૂંટણી પંચ ગણતરી માટેનો સમય 1 કલાક પાછળ કરી સવારે 9 વાગ્યે શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ વખતે વિવિધ વોર્ડના મતગણતરી 2 તબક્કામાં થનારી હોય, પરિણામો મળતા સાંજના 5 વાગશે. ગત રવિવારે સુરત મહાનગરપાલિકાના વિવિધ 29 વોર્ડના 116 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈને સ્ટ્રોંગરૂમમાં કહે છે. આગામી 2 ડિસેમ્બરે મતગણના છે, જેને લઈને કલેક્ટર કચેરીમાં પણ વ્યવસ્થાઓને ઓપ અપાઈ રહ્યો છે. આ અંગે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ વખતે મતગણતરી સવારે 8 વાગ્યાના બદલે 1 કલાક પાછળ ઠેરવાઈ છે. આ વખતે સવારે 9 વાગ્યાથી વિવિધ વોર્ડ મુજબ મતગણતરી શરૂ થશે. આ વખતે વિવિધ 29 વોર્ડની 2 તબક્કામાં મતગણતરી થશે. પહેલા રાઉન્ડમાં જે તે રિટર્નિંગ ઓફિસરો 1 વોર્ડ તેમજ બપોરે 12 વાગ્યાના બીજા રાઉન્ડમાં બીજા વોર્ડને ગણતરી માટે હાથ ઉપર લેશે, જેથી પરિણામો ફાઇનલ થતાં જ સાંજ થઈ જશે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.